वडोदरा में पण भारे वरसादने कारणे जांबुआ नदी की सपाटी सतत वधी रही छे, जेने कारणे आसपासना विस्तारों में पाणी घुसी गया छे। नदी की सपाटी वधता धनियावी गाम पासे कार चालक नदी पाणी में फसाई गया हता। कार चालक वृद्ध जीव बचावा माटे कारना बोनेट पर चढ़ी गया हता। तेरे फायर ब्रिगेड की टीम द्वारा कार चालक ने बचावामां आव्या छे। हाल जांबुआ नदी बे कांठे वही रही छे। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા પાસેથી। માનુ, વડોદરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે જાંબુઆ નદીની સપાટી પણ સતત વધી રહી છે, એક કાર ચાલક ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે, વધુ શું વિગત? ભાવિકા, દાદરમાં જયારે પાણી વધે છે દાદર નદીમાં, ત્યારે એનું પાણી આ જાંબુઆ નદીમાં પણ આવે છે, અને એના કારણે જાંબુઆ નદીનું પાણી ખેંચાતું નથી। જાંબુઆ ગામ પાસે જે નદીનો પ્રવાહ છે ત્યાં એક વૃદ્ધ છે કાર લઈને પસાર થઈ રહ્યા હતા, પરંતુ અચાનક જ પાણીમાં જે કાર છે ગરકાવ થઈ ગઈ, એટલે આ જે વૃદ્ધ છે એ કાર ઉપર સવાર થઈ ગયા હતા, કારના બોનેટ ઉપર બેઠા હતા। ગામ લોકોએ જ્યારે ફાયરને જાણ કરી ત્યારે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ છે ત્યાં પહોંચી હતી અને બોટ દ્વારા રેસ્ક્યુ કરી અને આ વૃદ્ધને છે બચાવી લેવામાં આવે છે। કાર ચાલક નિવૃત્ત પીઆઈ છે જીએન સરવૈયા, એમને અત્યારે રેસ્ક્યુ કરી અને બહાર લાવવામાં આવ્યા છે। ચાંપવા ગામની આજુબાજુ પણ પાણી ફરી વળ્યા છે, મગરોનો પણ અત્યારે લોકોને ભય લાગી રહ્યો છે। આ રીતે જે રીતે સતત પાણી વધી રહ્યા છે, જાંબુઆ નદી હોય, ટાઢર નદી હોય, વિશ્વામિત્રી નદી હોય, આ તમામ નદીઓની અંદર પાણી જે વધી રહ્યા છે એના કારણે આજુબાજુના ગામ લોકો અત્યારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। અત્યારે તો કાર ચાલકને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સમય સૂચકતા વાપરી બચાવી લેવામાં આવ્યા છે અને એમને સલામત કરી અને બહાર કાઢી લેવામાં આવ્યા છે। ભાવિકા, બિલકુલ માનું આભાર તમામ જાણકારી બદલ।